વાવ અને સુઈગામ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થતા ભારતીય કિસાન સંઘ દ્વારા વાવ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। વાવ અને સુઈગામ પંથકમાં છેલ્લા બે દિવસ કમોસમી વરસાદ થતા જીરું તેમજ રાયડો અને ઈસબગુલ અને વરિયાળી જેવા પાકોમાં ભારે નુકસાન થતા જગતના તાતના મોંમાં આવતો કોળિયો છીનવાયો છે, ત્યારે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવી પાકનું વાવેતર કર્યું હતું, જેને પગલે ભારતીય કિસાન સંઘ દ્વારા વાવ મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી કે એચ વાઘેલા સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે સરકાર યુગના ધોરણે સરહદી વિસ્તારમાં ટીમ મોકલી સચોટ સર્વે કરી ખેડૂતોને વળતર આપે તેવી માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર કરણસિંહ રાજપૂત। ઓકે, જય જવાન જય કિસાન। હું ભારતીય કિસાન સંઘ પ્રમુખ હિરાજી ગોહિલ। સરકારશ્રીને કિસાન દ્વારા ખેડૂતો દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્ર આપવાનું એક સર્વજનક કહેવાય, સરકાર મીડિયા થ્રુ થોડુંક નહીં જોતી હોય, અત્યારે ખેડૂતોની બહુ પરિસ્થિતિ વિકટ છે અને પડતા ઉપર પાટું જે કેસ બગુલ છે, રાયડું છે, શિયાળું લગતા તમામ જીરું છે એને ભારે નુકસાન થયું છે। અને એક બાજુ સરકાર એવી વાતો કરી છે કે અમે ડબલ આવક કરીશું, તો અમારે ડબલ આવક તો ક્યારે કહેવાય કે અત્યારે જે માવઠું થયું છે ખેડૂતોને ભયંકર મોટું નુકસાન થયું છે। એવી રીતના ધોરણે સર્વે કરી અને લોલીપોપ નહીં પણ પેકેજ જાહેર સંતોષકારક ખેડૂતને થાય એવું જાહેર કરે તો અમે એમ માનીએ કે ડબલ એન્જિનની સરકાર છે અને ખેડૂતોની ડબલ આવક સાચી અર્થમાં ગણી શકાય।